नमस्कार दोस्तों, जय हिंद। वेलकम टू ओजे स्टडी गुजरात। હું છું પરેશ ધારવિયા, સ્વાગત છે તમારું ઓજે સ્ટડી ગુજરાતમાં। વિદ્યાર્થી મિત્રો, બિન સચિવાલય ક્લાર્કની 13/2/2021 ના દિવસે જે પરીક્ષા છે એના માટેનો સંપૂર્ણ એનાલિસિસ લઈને આવી ગયો છું। વિડિયોને લાઈક કરી તમારા સાથી મિત્ર સુધી શેર કરજો। કયા વિષયમાંથી કેટલા માર્કના સૌથી વધારે પ્રશ્ન પૂછે છે, કયા વિષયનું સૌથી વધારે રિવિઝન કરવું, એના માટે 2014, 2016 અને 2019 માં પૂછાયેલા પ્રશ્નોનું રિવિઝન છે, સંપૂર્ણ એનાલિસિસ છે। तो जो ये आज नो वीडियो वीडियो ने लाइक करी तमारा साथी मित्र सुधी शेयर कर चो। एनालिसिस विद्यार्थी मित्रों, कया कया छे बिन सचिवालय नी अंदर परीक्षा छे 13/2/2022 छे, संपूर्ण एनालिसिस छे, 3 वर्ष नो एनालिसिस छे 2014, 2016 अने 2019 नो। तो चलो विद्यार्थी मित्रों, आपने पूछायेला प्रश्न कया विषय माथी केटला प्रश्न पूछायेला छे एनी वात करी लईए। तो सौथी पहला वात करीए विषय बंधारण छे। बंधारण नी अंदर 2014 नी अंदर 44 मार्क नु पूछेलु छे, 2016 नी अंदर 28 मार्क नु छे अने 2019 नी अंदर पण 44 मार्क नु छे। सौथी वधारे तमारे बंधारण उपर भार देवानी जरूर छे। गुरु बधा विद्यार्थी मित्रों ए सौथी पहला रिविजन करवानु छे बंधारण, केम के सौथी वधारे बिन सचिवालय नी अंदर मार्जिन एनु छे। नेक्स्ट जे तो जाहिर वहीवट छे, एटलू बधुं काई खास छे नहीं। 6 मार्क नु पूछाय छे, 2014 नी अंदर 6 मार्क नु पूछायेलो हतुं, 2016 नी अंदर 4 मार्क नु हतुं अने 2019 नी अंदर एक पण मार्क नु पूछायेलो नथी। 2019 नी अंदर एक पण मार्क नु एनुं पूछ्युं नथी। पछी आवे छे अंग्रेजी शब्द, अंग्रेजी विषय आवे छे। अंग्रेजी एटले के इंग्लिश उपर पण सौथी वधारे भार देवानी जरूर छे। बंधारण पछी 25 માર્ક નું પૂછાયેલું હતું બિન સચિવાલય 2014 ની એક્ઝામ માં, 28 માર્ક નું પૂછાયેલું હતું બિન સચિવાલય 2016 ની એક્ઝામ માં અને 2019 માં પણ એ પૂછાયેલું છે 25 માર્ક નું, બરાબર છે। એટલે કે આ સબ્જેક્ટ ઉપર પણ ભાર દેવા જેવો છે। પછી આવે છે ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ પણ 20 માર્ક નું 2014 માં, 25 માર્ક નું 2016 માં અને 25 માર્ક નું 2019 માં પૂછાયેલું છે। પછી આવે છે સાહિત્ય, સાહિત્ય એટલું બધું કઈ ખાસ છે નહીં, 6 માર્ક નું પૂછાયેલું હતું 2014 માં, પછી 2016 ની અંદર 8 માર્ક અને 2019 ની અંદર 4 માર્ક નું પૂછાયેલું છે ગુજરાતી સાહિત્ય। એની જગ્યાએ કમ્પ્યુટર છે એ ઘણું બધું ઉપયોગી છે। કમ્પ્યુટર છે એ કમ્પ્યુટર સબ્જેક્ટ 2014 ની અંદર 25 માર્ક નું પૂછેલો છે બિન સચિવાલયમાં। 2016 ની વાત કરીએ તો 2016 માં પણ 25 માર્ક નું છે, 2019 ની વાત કરીએ તો 2019 માં પણ 25 માર્ક નું છે। એટલે કે સરેરાશ માર્જિન જોવામાં આવે તો 3 વર્ષીય કમ્પ્યુટર છે એ 25 માર્ક નું પૂછે છે। એટલે બંધારણ, બંધારણ પછી સાહિત્ય, સોરી બંધારણ, બંધારણ પછી અંગ્રેજી, અંગ્રેજી પછી વ્યાકરણ, વ્યાકરણ પછી આવે છે અંગ્રેજી, કમ્પ્યુટર સોરી। પછી આવે છે કરંટ અફેર, કરંટ અફેર વિદ્યાર્થી મિત્રો પૂછાયેલું છે 2014 ની અંદર 12 માર્ક નું, 2016 ની અંદર 21 માર્ક નું અને 2019 ની અંદર 20 માર્ક નું કરંટ અફેર પૂછાયેલું છે બિન સચિવાલય ની અંદર। એટલે કે તમારે બિન સચિવાલય ની અંદર છેલ્લા 6 મહિના નું કરંટ અફેર કરવું એટલે લગભગ બધો પાર્ટ આવી જશે, બરાબર છે। ચલો આગળ જઈએ। પછી મેથેમેટિક્સ ની એટલે કે ગણિત ની વાત કરીએ, ગણિત ની અંદર 2014 માં 10 માર્ક નું બિન સચિવાલયમાં પૂછાણું, 2016 ની અંદર 5 માર્ક નું અને 2019 ની અંદર ટોટલ 11 માર્ક નું ગણિત પૂછાયેલું છે। પછી આવે છે રીઝનિંગ, રીઝનિંગ એક પણ માર્ક નું પૂછાયેલું નહોતું 2014 ની અંદર, 2016 ની અંદર 2 માર્ક નું પૂછાયેલું અને 2019 ની અંદર 4 માર્ક નું પૂછાયેલું। પછી નેક્સ્ટ પાર્ટ આવે છે ગુજરાતનો ઇતિહાસ, 16 માર્ક પૂછી કાઢ્યા હતા 2014 માં, 2016 ની અંદર 9 માર્ક પૂછ્યા અને 2019 ની અંદર 12 માર્કનો ગુજરાતનો ઇતિહાસ પૂછેલો, બરાબર છે। આના ઉપરથી તમને આઈડિયો આવે કે હવે જે રવિવારે એક્ઝામ છે 13/2/2022 ના દિવસે એમાં તમારે કયા વિષય ઉપર સૌથી ભાર દેવો અને સંપૂર્ણ એનાલિસિસ કરવું, એનું સંપૂર્ણ રિવિઝન કરવું। તો 5 કે 7 સબ્જેક્ટ એવા છે કે જેનું તમારે ફરજિયાત રિવિઝન કરવું પડશે ગુરુ, હેને। બાકી તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા અર્થતંત્રની વાત કરીએ તો અર્થતંત્રનું જો રિવિઝન ના કરો તો ચાલે, બરાબર છે। પંચાયતી રાજનું એકવાર કરી લીધું હોય તો ચાલે। સામાન્ય વિજ્ઞાન છે એ સામાન્ય વિજ્ઞાન વિદ્યાર્થી મિત્રો એના પહેલા આપણે વાત કરી દઈએ આ સબ્જેક્ટની, ભૂગોળ અને જિલ્લાની।
गुजरात नो वारसो पूछिए तो वारसो विद्यार्थी मित्रों जीरो मार्क नो पूछेलो छे 2014 नी अंदर, एक पण मार्क नो पूछेलो नथी 2016 नी अंदर, 5 मार्क अने 2014 नी अंदर सॉरी 2019 नी अंदर 2 मार्क नो पूछेलो छे। એટલે કે આ ગુજરાતનો વારસો છે, સાંસ્કૃતિક વારસો। ભૂગોળ આવે છે, ભૂગોળ 10 માર્કનું પૂછેલું છે 2014 ની અંદર, 4 માર્કનું પૂછેલું છે 2016 માં અને 8 માર્કનું પૂછેલું છે 2019 ની અંદર। તમારે એના પછીનો પાર્ટ છે કયો કરવાનો રહેશે, સામાન્ય વિજ્ઞાન કરવાનો રહેશે। સામાન્ય વિજ્ઞાન 70 માર્કનું પૂછી કાઢ્યું છે 2014 ની અંદર, 2016 ની અંદર 19 અને 2019 ની અંદર 70 માર્ક નું। એનો મતલબ એમ કે સામાન્ય વિજ્ઞાન સરેરાશ 15 થી 18 માર્ક નું તમને પૂછશે, બરાબર છે સરેરાશ। પછી આવે છે યોજના, યોજના ખાસી કાઈ છે નહીં, 1 માર્ક 3 માર્ક 1 માર્ક પૂછેલો છે। પંચાયતી રાજ પણ એવું છે ને, 2016 ની અંદર 10 પ્રશ્ન પૂછી કાઢ્યા હતા અને 2019 ની અંદર 2 માર્ક જ છે। અર્થતંત્ર માં તો કાઈ છે નહીં, 00 2019 માં હતા, 16 માં 4 અને 2014 માં 1 માર્ક નું પૂછેલો છે। એનો મતલબ એમ કે વિદ્યાર્થી મિત્રો આપણે કયા કયા સબ્જેક્ટ ઉપર સૌથી વધારે ભાર દેવો એની વાત કરવામાં આવે તો સૌથી પહેલા બંધારણ ઉપર ભાર દેવો ગુરુ, હેને બંધારણ સબ્જેક્ટ ઉપર સૌથી વધારે તમારે ભાર દેવો। એનું કારણ છે કે એનું રિવિઝન સંપૂર્ણ રીતે કરી દેવાનું। અનએકેડેમી ઉપર મારા દરરોજ સાંજે 6:55 અને રાત્રે 10 વાગે ક્લાસ હોય છે, ફ્રીમાં હોય છે, 10 વાગે હું તમને સંપૂર્ણ બંધારણ કરાવું છું, બરાબર છે। ત્યાં પણ તમે મારી સાથે જોઈન થઈ શકો છો અને 6:55 જે આપણો ક્લાસ હોય છે એ ક્લાસ હોય છે મોડેલ પેપરનો, બિન સચિવાલય માટે મોડેલ પેપરનો, બરાબર છે। ઘણા બધા એજ્યુકેટર દ્વારા અલગ અલગ વિષયો લેવામાં આવે છે, ઉપરાંત અહીંયા પ્લસ ક્લાસની અંદર ટેસ્ટ હોય છે અને ફ્રી ટેસ્ટ પણ તમે આપી શકો છો। તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી હશે અનએકેડેમીની, ત્યાંથી તમે મારી સાથે જોઈન થઈ શકો છો। પરેશ લાઈવના કોડનો ઉપયોગ કરી 10% ડિસ્કાઉન્ટ પણ મેળવી શકો છો, જે બધા સારી રીતે અને સચોટ રીતે જાણે છે, બરાબર છે। એમાં 6 મહિના હોય, 12 મહિના હોય, 24 મહિના હોય, 3 મહિના હોય, 1 મહિના હોય, એનું તમે પ્લસ ક્લાસ સબસ્ક્રિપ્શન લઈ શકો છો। નીચે ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક આપેલી છે। બીજું એક કે વિદ્યાર્થી મિત્રો અનએકેડેમીમાં જોઈન થાવ એટલે બધા જ સબ્જેક્ટ મળે છે અને બધા જ એજ્યુકેટર મળે છે। દાખલા તરીકે તમે કોઈ ક્લાસ 3 ની એક બેચ કોર્સિસ આવે છે તલાટીની, એની અંદર સબસ્ક્રિપ્શન લેવો છો તો એવું નથી, તમે એનો જ ક્લાસ જોઈ શકો છો, બધું જોઈ શકો છો જ્યાં સુધી તમારું સબસ્ક્રિપ્શન હોય ત્યાં સુધી, બરાબર છે। બીજો કે આપણા દરરોજ યુટ્યુબમાં 3 ક્લાસ હશે, બપોરે 12 વાગ્યે હશે, બપોરે 2 વાગ્યે હશે અને સાંજે 5 વાગ્યે હશે। અત્યારે આપણે એનાલિસિસ સંપૂર્ણ કરી ગયો, હવે બપોરે 2 વાગ્યાના વિડીયોની અંદર આપણે ભણીશું બંધારણ અને 5 વાગ્યાના વિડીયોની અંદર આપણે કમ્પ્યુટર ભણીશું। વિડીયોને લાઈક કરી તમારા સાથી મિત્રો સુધી શેર કરજો। આજનો ક્લાસ અહીંયા સુધી રાખીએ છીએ। વિશ યુ ધ બેસ્ટ, જય હિન્દ।